अमृताज वेज किचन गुजराती में आप सबनु स्वागत छे। आज आपणे तलनु गजक बनावीशुं। आ एक जातनी चिक्की छे पण तलने पीसीने बनावामां आवे छे। तो चालो जोईए केवी रीते बने छे। अने हाँ, मारी चेनलने सब्सक्राइब करवानुं ना भूलशो अने बेल आइकॉनने पण क्लिक करजो जेथी तमने मारा आवावाळा वीडियोजनी जानकारी मळती रहेशे। गजक बनावा माटे आपणे લઈશું 200 ગ્રામ તલનો ભૂકો। તલને શેકીને મિક્સરમાં પીસી લીધા છે। 300 ગ્રામ ગોળ, 100 ગ્રામ ખાંડ અને 1 ચમચી બેકિંગ પાવડર। સૌપ્રથમ આપણે કડાઈમાં ખાંડ નાખીશું। કડાઈને બરાબર પહેલા ગરમ કરી લેવાની, પછી તેમાં ખાંડ નાખવાથી જલ્દી જલ્દી ગરમ થઈ જશે। ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે સતત આને હલાવતા રહેવાનું છે। ખાંડ ઓગળી ગઈ છે, હવે તેમાં ગોળ નાખીશું અને 2 મોટા ચમચા તેલ નાખીશું। હવે આને સતત હલાવતા રહીને ગોળનો કલર બદલાય ત્યાં સુધી શેકીશું। ગોળનો કલર બદલાઈ ગયો છે। હવે આ મિશ્રણ તૈયાર થયું છે કે નહીં તે જોવા માટે વાટકીમાં પાણી લઈશું અને તેમાં આ મિશ્રણ થોડું નાખીશું। હવે જોઈ લઈશું આ તૈયાર થયું છે કે નહીં। એકદમ ક્રન્ચી થયું છે। હવે આમાં એક થોડો ઉભરો આવવા દઈશું। આવી રીતે મિશ્રણમાં બબલ્સ આવવા લાગે ત્યારે તેમાં બેકિંગ પાવડર નાખીશું અને આને બરાબર મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે તેમાં શેકેલા તલનો ભૂકો નાખીશું અને આને બરાબર મિક્સ કરી લઈશું। કલર બદલાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। સફેદ થઈ ગયું છે મિશ્રણ, હવે તેનો કલર લાલ થવા લાગ્યો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને કાઢી દઈશું। આ જગ્યાએ મેં તેલ લગાડી લીધું છે। આની જગ્યાએ તમે આ મિશ્રણ થાળીમાં પાથરશો તો પણ ચાલશે, કારણ કે આને કંઈ વણવાનું હોતું નથી। થોડું વધારવા રહી જાય તો તમે જોઈ શકો છો કે દાજવાની શરૂઆત થઈ જાય છે કઢાઈ ઠંડી થતાં થતાં, તો ખૂબ ધ્યાનથી કરવું। આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું। આ મિશ્રણ થોડું કાઠું થયું છે તો આને કટ લગાડી લઈશું।
તમે જોઈ શકો છો એકદમ સરળતાથી તૂટી જાય છે, પ્લસ ક્રન્ચી પણ થયું છે અને પોચું પણ થયું છે. ટેસ્ટી હેલ્ધી ગજક બનીને તૈયાર છે. તો તમે પણ બનાવો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો.